स्वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब हेतथी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथो तरंग 44मो। भगवान श्री हरि સારંગપુરમાં બિરાજમાન છે। ચાલુ પ્રસંગ એનું આપણે અહીંથી શ્રવણ કરીશું। શ્રી હરિ મહારાજ કો જોઈ અતિ પરતાપ, ચારો વર્ણ કે જન સબ સત્સંગ કિયે તજ પાપ। એ ચારો વર્ણ કે જન સબ सत्संग किए तज पाप। श्री हरि महाराज को जोई अति परताप। सदगुरु आधारानंद स्वामी लखे छे। भगवान श्री हरि नो प्रताप जोईने, एनु पुरुषोत्तम पणु जोईने, एमनी आसपासना संतो भक्तों ने धर्मनियम पाळता जोईने, એક શબ્દને બરાબર ઊંડાણથી તપાસવો ને, એ બહુ વિચાર માગી લેવી વસ્તુ છે હરીશભાઈ। એકોપી શબ્દ સમ્યક જ્ઞાત સુષ્ઠુ પ્રયુક્ત સ્વર્ગે ચ લોકે કામધુક ભવતી। ભગવાન શ્રીહરિજીનો પ્રતાપ જોઈને, શ્રીહરિ મહારાજ કો જોઈ અતિ પરતાપ। આગળની કથા થોડી આપણે પૂજ્ય નિષ્કામ સ્વામીએ ખૂબ સરસ વાત કરી હતી, ભગાદોશીની સત્સંગની ટેક સાંભળી હતી ને, એમના બાપુજી કેવા નાસ્તિક અને દીકરો કેવો ભગવદી થયો, એની ટેક જોઈને ભગવાન શ્રીહરિ રાજી થઈ ગયા અને કેવી વાતો કરી હતી। આવી રીતે ભગા દોશી જેવા નવલખા શેઠ પણ જે ભગવાન શ્રીહરિના ચરણમાં બેસી ગયા હોય, આ પ્રતાપ જોઈને, જ્યાં કેવળ ને કેવળ ધર્મ ને ભક્તિની વાતો થતી હોય, આ પ્રતાપ જોઈને, ચારે વર્ણના લોકોએ પાપ કર્મ તજી દીધા અને સત્સંગ સ્વીકાર્યો। એક એક શબ્દ બહુ વિચારવા જેવા છે। સત્સંગ સ્વીકાર્યો એમ નહીં, પેલા શું કર્યું, પાપ કર્મ છોડી દીધા। એ ચારુ વર્ણ કે જન સબ સત્સંગ કિયે તજ પાપ, જીવા ખાચર કે કુટુંબ તાકે કહત હું નામ, સત્સંગ કિયે જેતને ફેલ કરી કે હરામ। પાપ કર્મ છોડીને સત્સંગ એમણે સ્વીકાર્યો। ઘણીવાર દુઃખની વાત એ છે, આપણે સત્સંગ તો સ્વીકારીએ છીએ, પાપ છોડીએ છીએ કે નહીં? ભગવાન બુદ્ધની વાત હું રોજ કહું છું। કાશીમાં ભિક્ષા માગવા જતા ખૂબ ઓછું બોલતા, આંખો પણ અડધી જ ખોલતા, આખી આંખ પણ ન ખોલતા, આવા મૌન રહેનારા એ મુનિ ભગવાન બુદ્ધ ભિક્ષા માગવા જાય। એક સદગ્રહસ્થ રોજ ભિક્ષા આપે અને પ્રાર્થના કરે, ભગવંત કલ્યાણની કંઈક વાત કરો, કોઈ પણ જવાબ આપ્યા વિના નીકળી જાય
ઘણા દિવસ પછી એક દિવસ ભગવાન બુદ્ધ ભિક્ષા માગવા આવ્યા. એ જ સદગ્રહસ્થ ભિક્ષા આપી એવી જ રીતે એણે પ્રાર્થના કરી, ભગવંત કંઈક તો કલ્યાણની વાત કરો. ત્યારે ભગવાન બુદ્ધ પેલું ભિક્ષા નાખે છે, વાત પ્રાર્થના કરે છે, ગ્રહસ્થનો હાથ અટકી ગયો. અરે પ્રભુ, આ શું? તમે જે પાત્રમાં ભિક્ષા માગવા આવ્યા છો એ પાત્ર તો છાણથી ગોબરથી લીપટાયેલું છે, પેલા સાફ કરો. ભગવાન બુદ્ધે ત્યારે કહ્યું, એ તારે શું જોવાનું, આમાં નાખી દે ને. અરે પ્રભુ, ખાવા જેવું અનાજ આવા દુષ્ટ પાત્રમાં નાખીશ તો એ પણ ખાવા લાયક નહીં રહે, પેલા પાત્ર સાફ કરવું જરૂરી છે. ત્યારે ભગવાન બુદ્ધ એટલું જ બોલ્યા, તું કલ્યાણની વાત રોજ પૂછે છે, એનો જવાબ એટલો જ છે, મારી કલ્યાણની ગમે એવી સારી વાતો તારા હૃદયમાં જશે ને તો તારા હૃદયમાં કામ ક્રોધ વાસનાના એટલા બધા ગોબર લાગેલા છે ને, આ કલ્યાણની કોઈ વાત ત્યાં ઉગવાની નથી. પહેલી વાત, તારા અંતરને સાફ કર. પહેલી વાત, તારા અંતરને નિર્મળ બનાવ, તો જ આ કલ્યાણની વાત અંદર ટકશે, ઉગશે, કામ લાગશે. આજનો દિવસ દશેરાનો દિવસ છે. આમ તો દશેરા ગુજરાતી શબ્દ છે, અપભ્રંશ શબ્દ છે, મૂળ સંસ્કૃત શબ્દ છે દશહરા. દસ વસ્તુને હરણ કરીને દશહરા કહેવાય. રાવણને દસ માથા હતા, એટલે દસ માથાવાળા રાવણને ભગવાને માર્યો એટલે એક નામ પડ્યું દશેરા, દશહરા. દશાનન, દસ માથાવાળા રાવણને મારવાને કારણે આજનો દિવસ એનો મહિમા દશહરા તરીકે થયો. પરંતુ રાવણનાએ દસ માથા શેનું પ્રતીક હતા? શાસ્ત્રમાં એવું લખ્યું, વિજયાદશમી, આ દસમનો દિવસ. કોઈક એવું પણ કહે છે કે દેવીએ રાક્ષસ ઉપર સંહાર કર્યો, રાક્ષસોનો સંહાર કર્યો એટલે આ દશહરા પડ્યું નામ. ભગવાન રામે રાવણ ઉપર વિજય કર્યો એટલે દશેરા નામ પડ્યું. પણ શાસ્ત્ર એમ કહે છે, એ બધી વાત એ સમજાવવા માટેની છે કે દસ દુર્ગુણોને ટાળે ત્યારે જ જીવનમાં વિજયાદશમી આવે છે. કયા? કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર સ્વાર્થ અહંકાર ક્રૂરતા અને અન્યાય. આ દસ અહંકાર જ્યારે હરણ થાય, એનો વિનાશ થાય, ત્યારે જ જીવનમાં દશહરા એટલે સાચી દશેરા આવે છે. બાકી ફાફડા જલેબી ખાઈને લીલા લેર કરો તમે તમારે. રાવણના પુતળા ગમે એટલા સળગાવો પણ અંદર બેઠેલો રાવણ તો એવો ને એવો જ રહેવાનો. પાપ કર્મ છોડવા એ સત્સંગનો મર્મ છે. સત્સંગમાં આવ્યા પછી આપણું જીવન બદલે નહીં, સત્સંગમાં આવ્યા પછી આપણું જીવન સુધરે નહીં, સત્સંગમાં આવ્યા પછી આપણી વાણીમાં ફેર ન પડે, આપણી આંખમાં ફેર ન પડે, આપણા કાનમાં ફેર ન પડે, તો સમજો કે હજી સત્સંગ કરવામાં કોઈક જગ્યાએ કાચપ છે. કેટલી વાત તમને કરું, સંસ્કૃતમાં બહુ સરસ શ્લોક છે, યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપ તાડનૈઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે ત્યાગેન શીલેન ગુણેન કર્મણા. સોનું સાચું છે કે નહીં એની ચાર પરીક્ષા છે. નિઘર્ષણ એટલે ઘસવું, છેદન એટલે કાણું પાડવું, તાપ એટલે તાવવું, તાડન એટલે ટીપવું. આજે પણ સોનાની આ રીતે જ પરીક્ષા થાય છે. એવી રીતે સજ્જન સાચા પુરુષની પણ ચાર પરીક્ષા છે. પહેલી પરીક્ષા ત્યાગેન, કેટલું છોડી શકે છે. પકડવાથી મોટાઈ નથી, છોડવાથી મોટાઈ છે. કેટલું છોડી શકે છે, જતું કરે જીતી જાય છે. આજના માણસને એવી પકડવાની આદતો પડી ગઈ છે, સ્વભાવો છોડવા વ્યસનો છોડવા એ તો દૂરની વસ્તુ, એક નાની એવી કુટેવ નથી છોડતી, નાની એવી કુટેવ. આંખો ખરાબ થઈ ગઈ છે, ભણવામાં રિઝલ્ટ સારું આવતું નથી, મા બાપ બોલી બોલીને થાકી જાય છે,
કે બેટા તું આ 2 વાગ્યા સુધી મોબાઈલ લઈને શું માંડ્યો છે. એ છોકરો મોબાઈલ નથી છોડી શકતો. આપણને એમ થાય, દિવસે ને દિવસે માણસોની આદત વધી રહી છે. તમે જુઓ, પહેલા લોકોને કેવું પડતું, તું દારૂ છોડ, તું આ છોડ, બીજું છોડ. હવે લોકોને શું કેવું પડે કે દીકરા મોબાઈલ છોડ, સ્વામી નહીં છૂટે, સારું તો 12 વાગ્યા સુધી રાખ, રાતના 2 વાગ્યા સુધી નહીં. ઘર ઘરની ફરિયાદો થઈ ગયા દાદા. વિડીયો ગેમ છોડો. પેલા વ્યસન તો સારા હતા કે સમજીને લોકો છોડતા, અથવા એ વ્યસનો દેખાતા હતા એના પરિણામો. પણ હવેના જે 21મી સદીના વ્યસનો આવી રહ્યા છે ને, ઇન્ટરનેટનું, વિડીયો ગેમોનું, ટીવીનું, મોબાઈલનું, ફેસબુકનું, આ જે વ્યસનોથી માણસો તબાહ થઈ રહ્યા છે. એટલા માટે કહું છું, ત્યાગેન છોડવાથી ભગવાનના ભક્તની મહાનતા દેખાય. શીલેન ગમે તેવી સામે વસ્તુ આવે એ ચડાયમાન ન થાય, લલચાઈ ન જાય. બીકમ્સ નેવર ટેમ્પટેડ. સ્ત્રી પુરુષમાં, પુરુષ સ્ત્રીમાં, ધનમાં વગેરે ગમે તેમાં. ગુણેન કર્મણા. આ 4 રીતે મનુષ્યની મોટાઈ છે. જીવા ખાચર વગેરે સત્સંગ સ્વીકાર્યો, ફેલ ફતુર માત્ર એમણે છોડી દીધા. એ કયા કયા ભક્તો હતા એમના નામ સ્વામી લખે છે. જીવા ખાચરના કુટુંબે બીજા ફેલ ફતુર હરામ કરી દીધા અને સત્સંગ સ્વીકાર્યો. તે સૌના નામ કહું છું. બાવા ખાચર, તેમને એક પુત્ર રામ ખાચર હતા, તેણે પરિવાર સહિત સત્સંગ કર્યો. તેમણે પોતાને ઘેર શ્રીહરિની પધરામણી કરેલી અને બ્રાહ્મણ પાસે થાળ કરાવીને શ્રીહરિને વારંવાર જમાડ્યા હતા. ઘણા વસ્ત્ર અને આભૂષણો લઈને ઘણીવાર શ્રીહરિની પૂજા પણ કરી હતી. સોનેરી હિંડોળા ખાટ ઉપર શ્રીહરિને પધરાવી ઝુલાવ્યા હતા. મનમાં ઘણો જ ઉમંગ ધારીને શ્રીહરિના અંગો ઉપર કેસર ચંદનની અર્ચા કરી હતી, તેમજ ફૂલના હાર, તોરા અને બાજુબંધ પહેરાવ્યા હતા. સુરા ખાચર અને મૂળુ ખાચર, રાઠોડ ધાધલ અને માત્રા ધાધલ, રેફડિયા એ બધા હરિભક્ત થયા હતા. મૂળ આ બધા રેફડા ગામમાં રહેતા અને પાછળથી બધા સારંગપુર આવેલા અને સત્સંગી થયેલા, એટલે આમ ખાચર પણ રેફડિયા કહેવાતા. લીલાધર, રાજગર, આણંદજી અને ઘેલાગર વગેરે હરિભક્ત થયા હતા. કુંવરજી, નારાયણભાઈ, પૂંજાભાઈ, હીરાભાઈ, વીરાભાઈ, ઘેલા શેઠ અને બીજા 2-4 વણિક હરિભક્ત થયા હતા. ગોપાળ નામે એક લુવાર સુતાર હતા, તેનો પુત્ર કાનજી હતો. તેનું બધું ઘર સત્સંગી થયું અને શ્રીહરિ વિના બીજા કોઈને માનતા નહીં એવા નિષ્ઠાવાન બન્યા હતા. લો, શ્રીજી મહારાજ એકવાર એક ગામમાં ગયા, કેટલા બધા હરિભગત થયા જુઓ તમે. આ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ. આપણે અત્યારે એક હરિભગત કરવો હોય ને કામ છે, હા, પણ એ મહારાજનું ઐશ્વર્ય એવું હતું ને. અને જેવા મહારાજ, એવા મહારાજના મોટા પુરુષો. પૂજ્યપાદ ગુરુજી અમેરિકા આવતા 93માં, હું તો ઘણા વર્ષો પછી 2000થી શરૂ થયો, 2001થી 2001માં અમે આવતા, મને ખબર છે કે અમેરિકામાં મારી સભા મોટામાં મોટી દાસ ભગતના બેઝમેન્ટમાં થતી, 200-250 હરિભક્તો ભેગા થતા, માણ 3 જણા ચાંદલાવાળા હોય, માણ આખી સભા મારીશ ભાઈ. અને આજે આ લોયાધામની સભામાં 200 ભક્તો બેઠા હોય ને, માણ 3 જણા ચાંદલા વગરના નીકળે. આવો સત્સંગ આ દેશમાં કેવળ ને કેવળ પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા સત્પુરુષ, એના ઐશ્વર્યથી, એની કૃપાથી, એના પ્રતાપથી, એના વિચરણથી, એના જીવનથી. પછી સંતો આવતા થયા, દાખલો કર્યો. પણ કહેવાનું એ કે ભગવાન અને મોટા પુરુષ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ને કેવળ જીવને ભગવાનમાં જોડવા, ધર્મના માર્ગે વાળવા. ભગવાન નામ એક મેરાયે, તાકો ઘર હરે જન કહાયે, મહાભક્ત મલુબાઈ એકા, મહાભક્ત મલુબાઈ એકા,
હરી ભજત ગ્રહ હી દ્રઢ ટેકા, હરી ભજત ગ્રહ હી દ્રઢ ટેકા. ભગવાન ભાઈ નામે એક દરજી હતા, તેમનું આખું ઘર સત્સંગી હતું. મલુબાઈ નામે દ્રઢ ટેક રાખીને શ્રીનું ભજન કરતી એક સ્ત્રી મહાન ભક્ત હતી. તેના જેવી બીજી ઘણી સ્ત્રીઓ નિયમોમાં દ્રઢ ટેક રાખનારી હરિભક્ત હતી. લો, પુરુષોમાં અને બહેનોમાં ધર્મ નિયમની દ્રઢતા થઈ, આવો દ્રઢ સત્સંગ થયો. ઉકરડાભાઈ નામે એક રાવળ, કયું નામ આવ્યું દાદા બોલો, વચ્ચે નહોતી વાત આવી કે ભાઈનું નામ ઉકરડો, છોકરાનું નામ કચરો. લો કેટલું બંધ બેસતું આવી ગયું. નામ ભલે ગમે તેવા હોય પણ માણસની મોટાઈ એના કર્મથી છે, એના કામથી છે. આજે ગમે તેવા ઉજળા ઉજળા સંસ્કૃતની ડિક્શનરીમાંથી શોધી શોધીને કાઢેલા નામ પણ માણસના કર્મ કદાચ ઘણીવાર દુઃખ થાય એવા હોય છે. હા, ઉકરડાભાઈ નામે એક રાવળ અને હાજો ભરવાડ હરિ પરિવાર સાથે સત્સંગી થયા હતા. બે કણબીના ઘર તે ગામમાં રહેતા હતા, તે પણ સારા હરિભક્ત થયા હતા. દલાભક્ત નામના એક ઉદાર ભાવના વાળા અને સંતોના સેવક હરિભક્ત ત્યાં રહેતા હતા. ઉપર કહ્યા તે બધા સારંગપુરના હરિભક્તોએ શ્રીહરિને અપાર પ્રેમ ભાવથી પોતાને ઘેર પધરાવ્યા અને પોતાની શક્તિ પ્રમાણે જે ઉપચારો પ્રાપ્ત થયા તેનાથી શ્રીહરિની પૂજા કરી. શ્રીહરિ સારંગપુરમાં થોડા દિવસ રહ્યા, પછી તૈયાર થઈને ત્યાંથી ચાલવા તૈયાર થયા. સાથે સંતો હતા, બીજા સત્સંગી દરબારો ઘણા હતા. શ્રીહરિ ઘોડેસવાર થયા, શરીરે જરિયાની શણગાર ધાર્યા, શોભાનો કોઈ પાર ન રહ્યો, અનેક પ્રકારના વાજિંત્ર વાગતા હતા. તે સમયે ચિત્ર વિચિત્ર રંગનું જરિયાની છત્ર શ્રીહરિના મસ્તક ઉપર ધર્યું હતું. ચાર ઘડી દિવસ બાકી હતો ત્યારે શ્રીહરિ ચાલતા થયા. સૂર્ય અસ્ત થવાનો હતો ત્યારે બોટાદ ગામને નજીક પહોંચ્યા. ત્યારે તે ગામના બે દરબારો સોમલા ખાચર અને હમીર ખાચર, તેમણે શ્રીહરિ પધારે છે એવા સમાચાર સાંભળ્યા. તેથી તેમને અપાર આનંદ થયો જે કહી શકાતો નથી. ભગા શેઠ આદિ બીજા પણ ઘણા જ હરિભક્તો હતા. અપાર સ્ત્રીઓ અને પુરુષો ભેળા મળ્યા હતા. તેમને અપરંપાર આનંદ થયો. સહુએ બજારોને વાળીને સાફ કરાવી અને સુગંધી પાણી બજારોમાં છંટાવી દીધું. તે સહુ હરિભક્તોએ ગામમાં અનેક પ્રકારની શોભા કરી હતી. ચોકે ચોકે કેળના સ્તંભ રોપાવ્યા, ધજા અને પતાકાઓ બાંધી, મોતીના તોરણ પ્રત્યેક બારણે બાંધ્યા, વિવિધ પ્રકારના ફૂલઝાડ મુકાવ્યા. તેની શોભા ઘણી અદ્ભુત હતી. બિલોરી કાચના અનેક પ્રકારના દીવાઓ મગાવીને પ્રગટાવ્યા. દરબારોએ શ્રીહરિના સમયા માટે સુંદર સવારી તૈયાર કરી સૌ હરખભેર શ્રીહરિની સન્મુખ ચાલ્યા. ભગા શેઠ આદિ જે હરિભક્તો હતા તે બધા સાથે મળીને ગામ બહાર શ્રીહરિને સત્કારવા આવ્યા. ભાવનાવાળા ગામના બીજા બધા લોકો પણ ગામ બહાર નીકળી આવ્યા. શ્રીહરિ આવ્યા ત્યારે તેમના દર્શન કરીને સહુને અત્યંત આનંદ થયો. તે સમયે અનેક મસાલો કરી હતી, તેનો ગણતા પાર આવતો નથી. સહુ હરિભક્તો દંડવત પ્રણામ કરીને શ્રીહરિના પગમાં પડ્યા. અનેક પ્રકારના વાજિંત્ર લાવ્યા હતા, તે ઉત્સાહથી વગાડતા હતા. શ્રીહરિ ઘોડેસવાર થયા હતા. મૂર્તિની શોભા અપાર હતી. બધા વસ્ત્ર અને અલંકારો સુવર્ણમય હતા. અશ્વ પણ સોનેરી સાથથી શણગાર્યો હતો. શ્રીહરિની અતિ મનોહર મૂર્તિ હતી. તે વખતે શ્રીહરિએ એવો પ્રતાપ જણાવ્યો કે દર્શન કરનારાઓમાં જેને જેવી ભાવના હોય તેને તેવી તે મૂર્તિ દેખાતી. આવો પ્રતાપ દેખાણો, જેને જેવી ભાવના, આવો પ્રતાપ શ્રીજી મહારાજે અનંત વાર પ્રગટાવેલો અને એને કારણે જ ખૂબ ઓછા સમયમાં આ સર્વોપરી સત્સંગ, આમ તો આ સર્વોપરી સત્સંગ છે ને એ પચે નહીં એવો છે દાદા, જેવા તેવા માણસને પચે નહીં, જાડા થઈ જાય, આ વાતો સાંભળી પણ ન શકે. પણ તેમ છતાં ભગવાન શ્રીહરિએ એવો પ્રતાપ પ્રગટાવ્યો ને સમયની બહુ ઓછી સમયની બહુ ઓછા સમયની અંદર મહારાજે ગામો ગામ
શહેરો શહેર પોતાના યોગમાં આવેલા એક એક ભક્તને સમજાવી દીધું, અનુભવમાં લાવી દીધું. શું પેલા રામનો ભક્ત હોય, મહારાજને ભાવથી દર્શન કરે અને સંકલ્પ કરે, જો મને મારા રામના દર્શન કરાવે ને, એ રામ ઉપાસે રામને દેખે, કૃષ્ણ ઉપાસે કૃષ્ણને પેખે, દેખે હનુમાન ના હનુમાન, એ જેવો ભાવ એવા ભગવાન. પોતાના ઈષ્ટદેવને ભાવથી નિહાળે અને શ્રીજી મહારાજની મૂર્તિમાં પોતાના ઈષ્ટદેવના એને દર્શન થાય, પછી સમાધિ થાય, સમાધિમાં પછી અવતારો મહારાજની સ્તુતિ કરતા હોય આવું દર્શન કરે અને ધીરે ધીરે સમજાય, અરે હું જેને માનું છું ને એ રામ, એ પણ જેની ભક્તિ કરે છે, એ પણ જેની ઉપાસના કરે છે, એ સર્વોપરી તત્વ, એ સર્વ આરાધ્ય તત્વ, સર્વ અવતારનું અવતારી તત્વ એટલે ભગવાન સ્વામિનારાયણ. સર્વોપરી ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર એવું સર્વોપરી ઐશ્વર્ય લઈને પ્રગટ થયા કે જીવ પ્રાણી માત્રને નિસંશય કરી નાખ્યા, કે સર્વોપરી તત્વ જો કોઈ હોય ને, ઉપાસના કરવા યોગ્ય જો કોઈ તત્વ હોય ને તો આ તત્વ છે. આવી રીતે મહારાજે પોતાની મૂર્તિમાં જોડ્યા, આવો પ્રતાપ દેખાડ્યો. બોટાદ ગામને ચારે બાજુ કિલ્લો હતો, તેની શોભા ઘણી પ્રકારની હતી. કિલ્લો ઘણો ઊંચો હતો, દરવાજાઓ ભવ્ય હતા, બુરજ પણ સુંદર હતા. ગામની ચારે ફરતા અનેક પ્રકારના બાગ બગીચાઓ હતા, તેમાં જાત જાતના વૃક્ષો ઓપતા હતા. વૃક્ષો ફળ અને ફૂલોથી ઝૂકી રહ્યા હતા. અનેક જાતિના પંખીઓ મધુર ધ્વનિ કરી રહ્યા હતા. શ્રીહરિ જ્યારે દરવાજાની નજીક પહોંચ્યા ત્યારે બધી બાજુથી સહુ લોકો જય 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 જયનો ગંભીર શબ્દ બોલવા લાગ્યા. ચોપદાર હાથમાં સોનાની છડી લઈને રાજાધિરાજ ધર્મકુમાર શ્રી હરિકૃષ્ણ મહારાજની જય હો એવો ઊંચેથી શબ્દ બોલતો હતો. બોટાદ આખું ગામ મહાજનોનું કહેવાય. જૈન સિવાયના લોકો તે ગામમાં ઓછા હતા. તે મહાજનો જૈન વાણિયાઓ મોટા ધનવાન ગણાતા, અને આજે પણ તમે જાણો છો જૈનો ધનવાન છે. અજાણતા પણ તે પરમાત્માનું નામ લેતા નહીં. વિચારો દાદા, અજાણતા પણ તે પરમાત્માનું નામ લેતા નહીં તો જાણીને તો શું કરતા હશે? અરે ભગવાનને ગાળો દે, અરે ભગવાનને નરકમાં નાખ્યાની વાતો કરે, ભગવાન નરકમાં પડ્યા છે આવી વાતો કરે. આવો સમાજ હતો, આવી કુત્સિત માનસિકતા હતી. આપણે આગળ વાત સાંભળીને, ભગા દોશીના પિતાજી શું નામ હતું? ભાઈચંદભાઈ. ભાઈચંદભાઈ પણ, ભાઈચંદ શેઠ પણ આવા જ હતા. સદાચારમય ધર્મની દ્રષ્ટિએ તેઓ અત્યંત મલિન હતા. નાવાનું નહીં, ધોવાનું પણ નહીં બોલો, અને ઉઘાડા પગે ફરવાનું પાછું, તો પઢળક કરવાનું. એકને માને, બીજા કોઈને ન માને. તપને માને, ધર્મ તો કે એની જરૂર નથી, ભક્તિ એની જરૂર નથી, તપ કરે એટલે પૂરું થઈ ગયું. બસ જોયું, સદાચારમય ધર્મની દ્રષ્ટિએ તેઓ અત્યંત મલિન હતા, પણ તપને અને અહિંસાને મુખ્ય ધર્મ માનતા, એટલું સારું હતું. સહુનું મૂળ કારણ તપને જ માનતા, તપથી અધિક કોઈ મુક્તિને માનતા જ નહીં લો. આજે પણ એ લોકોનો સિદ્ધાંત એક એવો છે, જોકે એમાં પછી બે પરંપરા અલગ અલગ, દિગંબરી ને શ્વેતાંબરી બે પરંપરા થઈ. અત્યારે જે જાજા દેખાય છે શ્વેતાંબરી છે, એ લોકો તો ભક્તિમાં ઉપાસનામાં બધું માને છે અત્યારે, પણ હજી એક સમાજ એવો છે, નથી ભગવાનને માનતા, નથી ધર્મને માનતા, નથી ભક્તિને માનતા. એટલું મોટું દેરાસર કરે, કરોડોનો ખર્ચો કરે, પણ અંદર મૂર્તિ પણ ન પધરાવે. અને કદાચ એકાદ મૂર્તિ મૂકી દીધી હોય તો નહીં એની સેવા, નહીં એની પૂજા, નહીં એની આરતી, કશું જ નહીં બોલો. ક્યારેક ક્યારેક એમ લાગે સમાજમાં કહેવાય છે જૈનોનું બધું પાણામાં ગયું. વાત સાચી, પતી દીધું. મંદિર કરે, મૂર્તિ પધરાવે, પણ સેવા નહીં, પૂજા નહીં, આરતી નહીં, ઉપાસના નહીં, અર્ચન નહીં, કશું જ નહીં બોલો.
એટલા માટે આ શાસ્ત્ર કહે છે, તપને માને, તપથી જ મુક્તિ માને, પણ તપ સિવાયની ભક્તિ છે, ઉપાસના છે, ધર્મ છે, આ બધી વાત ઉપર ચોકડી મારી દીધી, મીંડું કરી દીધું, અને એટલા માટે આવા નાસ્તિકો છે. તપને મુખ્ય માનવા છતાં તપના ફળને આપનારા જે અંતર્યામી પરમેશ્વર છે તેનું જ્ઞાન તેના મનમાં લેશ માત્ર હોય નહીં. લો જુઓ, તપ કે ફલ પ્રદાતા જે હે, તપનું ફળ કોણ આપે? તપ કરે એનાથી રાજી કોણ થાય દાદા? જો ભૂખ્યા રહેવાથી જ બધું થતું હોય તો આ દુનિયામાં કેટલા ગરીબો ભૂખ્યા નથી પડે રહેતા? જો કપડા પહેરવાથી બ્રહ્મરૂપ, કપડા વગર ફરવાથી બ્રહ્મરૂપ થઈ જવાતું હોય તો જગતમાં કેટલા પશુઓ, કેટલા શું બધા જ પશુઓ કપડા વગર જ ફરે છે, બ્રહ્મરૂપ ના થઈ જવા જોઈએ? કપડા વગર ફરવાથી બ્રહ્મરૂપ થવાય એ શક્ય નથી. ખાલી અન્નનો આહાર છોડી દેવાથી બ્રહ્મરૂપ થવાય, મુક્તિનો અધિકારી બને એ શક્ય નથી. પણ કેવળ તપને જ પ્રધાનતા આપે એટલી બધી પ્રધાનતા, ઉપાસના મીંડું થઈ જાય, ભક્તિ મીંડું થઈ જાય, આ બધા સાધનનો છેદ ઉડી જાય, એટલા માટે આપણા શાસ્ત્રોમાં તો કેટલું બધું લખ્યું. આમ તો શાસ્ત્રનો મર્મિત અને ગર્ભિત અર્થ એટલો જ છે, ભગવાનની એકાંતિક ભક્તિથી જ જીવનું કલ્યાણ થાય છે. વચનામૃતનો પણ આ જ સાર છે. બધા ભક્તિ પરંપરાના શાસ્ત્ર, શ્રીમદ ભાગવત હોય, વાલ્મીકી રામાયણ હોય, બધા શાસ્ત્રનો સાર આટલો જ છે. પણ તેમ છતાં બીજા શાસ્ત્ર, બીજા સાધનોની નિંદા નથી કરી. કેમ? કે ભક્તિને મજબૂત કરવા માટે ધર્મની જરૂર છે, ભક્તિને મજબૂત કરવા માટે જ્ઞાનની જરૂર છે, ભક્તિને મજબૂત કરવા માટે વૈરાગ્યની જરૂર છે. મહારાજે વચનામૃત પ્રથમનું 19મું બધી વાત ડિટેલમાં કરી છે. કદાચ બીજા સાધન ન હોય અને એકલી ભક્તિ હોય તો પણ તરી જાય, આ સિદ્ધાંત છે. પણ તેમ છતાં બીજા સાધનોનું ખંડન નથી કર્યું, બીજા બધા સાધનો સ્થાપન કર્યું છે. અને શ્રીજી મહારાજ તો એક્સેલેન્ટ વર્ક આધ્યાત્મિક માર્ગમાં કરવા પધાર્યા. એકાંતિક ધર્મની સ્થાપના એણે ચારે ચાર પાયાને મજબૂત કર્યા, ધર્મને, ભક્તિને, જ્ઞાનને અને વૈરાગ્યને. કારણ કે મહારાજ જાણે છે, ભક્તિ ગમે એટલી મજબૂત હોય પણ વૈરાગ્ય નથી ને, તો આજે ભગવાનમાં પ્રેમ છે અને કાલે કોઈક ભગવાન સિવાય બીજું તત્વ મળી જાય ને તો એમાં એવો જ પ્રેમ થઈ જાય. કારણ વૈરાગ્ય નથી. આપણે પેલું પ્રેઝન્ટેશન જોયું હતું ને, ખબર છે ને કેટલું સરસ પ્રેઝન્ટેશન, કેટલો સરસ વિડીયો હતો, કેટલી સરસ એમાં નાની નાની. એકાંતિક ધર્મ એટલે શું? એકાંતિક ધર્મની શ્રીજી મહારાજે સ્થાપનાનો સંકલ્પ શા માટે કર્યો? ફોર વ્હીલ ડ્રાઈવ કાર તમારી છે, ખાડામાં, ટેકરામાં ગમે એવું ચઢાણ, ગમે એવું ઉતરાવ આવે, અટકે જ નહીં, સડસડાટ નીકળી જાય. ભલે મોંઘી કાર હોય, લાખ ડોલરની, પણ એની કિંમત છે એમ તમને અટકવા ન દે. એમ એકાંતિક ધર્મ એટલે ફોર વ્હીલ ડ્રાઈવ. કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મદ, મત્સર, આ બધા ખાડા ટેકરા આવે ને, પણ એકાંતિક ધર્મની ગાડીમાં જે બેઠો હોય ને એ બધામાંથી પસાર થઈ જાય, નીકળી જાય, અટકે નહીં. કે એકલી ભક્તિ છે, બીજા સાધન નથી. ક્યારેક ભય છે, એકલો ધર્મ છે, બીજા સાધન નથી, ભય છે. આવા જૈનો હતા. તપ કે ફલ પ્રદાતા જે હે, અંતરયામી ઈશ્વર તે હે, તાકો નહીં જ્ઞાન ઓર લેસા, તેહી કર અંધ તમ ધર્મ તેસા. લો, તપને મુખ્ય માનવા છતાં તપના ફળને આપનારા જે અંતર્યામી પરમેશ્વર તેનું જ્ઞાન તો મનમાં લેશ માત્ર નથી, એટલે તેને તપોમય ધર્મ અંધતમ જેવો થઈ જાય. આવા બધા લોકોનો મોક્ષ કરવા માટે શ્રીહરિ અદ્ભુત મોટા સમાજને સજીને આવ્યા હતા. આનંદકારી શ્રીહરિ ગામમાં પધાર્યા. તે સમયની શોભા ઘણી જ અમાપ હતી. બોટાદ નગરમાં મહારાજ આવ્યા છે. બોટાદની વાત અત્યારે શરૂ થઈ, પણ બોટાદના ભક્ત ભગાદોશીની વાત આગળમાં બહુ સરસ તમે શ્રવણ કરી.
શ્રીજી મહારાજે ભગાદોશીનો સત્સંગ, એની ટેક, એની નિષ્ઠા જોઈ કેવી અદ્ભુત વાત કરી. ભગાદોશીએ કેટલું કેટલું સહન કર્યું, નાતીલાનું, નાતનું, પરિવારનું, કુટુંબનું. પણ મહારાજે વાત સરસ કરી, ખબર છે ને, જ્યો જ્યો દુઃખ ત્યો સુખે રહે, જો હોય આત્મવીત, આત્મવીત બિન હોત નહીં જગ મે તે હી જેત. જ્યો જ્યો દુઃખ ત્યો સુખે રહે, જ્યો જ્યો દુઃખ ત્યો સુખે રહે, જેમ જેમ દુઃખ પડે એમ સુખી થાય. કોણ? ભગવાનનો સાચો ભક્ત છે તે, આત્મજ્ઞાની છે તે, આત્માને ને પરમાત્માને જાણે છે તે. વચનામૃતમાં મહારાજે ભક્તની પરીક્ષા એ જ કરી. જ્યો જ્યો દુઃખ ત્યો સુખે રહે, જો હોય આત્મવીત, આત્મવીત બિન હોત નહીં જગ મે તે હી જેત. કેટલી અદ્ભુત મહારાજે વાત કરી. ભગાદોશીનો સત્સંગ જોઈ, ભગાદોશી આટલું બધું સહન કર્યું, મહારાજ એમ બોલ્યા, બસ સાચો ભગવાનનો ભક્ત છે ને, એને તો જગતના જીવો જે દુઃખ માને છે ને એમાં એને સુખ દેખાતું હોય, કારણ કે આત્મજ્ઞાની છે. મહારાજ એમ કહે છે, જીવન અગર કો સુખ હે એસા, યા મે કાલ કો નહીં પ્રવેશા, જીવનગર મે જીવનગર કે મધ્ય માહી, હરિકૃષ્ણ જો પ્રગટ રહાહી. આત્મનગરમાં જેવું સુખ છે ને, એવા દુનિયાના બીજા કોઈ નગરમાં સુખ નથી. માણસે માની લીધું છે, આમાં સુખ, પેલામાં સુખ, કોઈ જગતમાં સુખ છે નહીં, કેવળ ને કેવળ આત્માની અંદર, અને આત્માની અંદર બિરાજમાન પરમાત્માની અંદર, ત્યાં જ સુખ છે. એ બેનો સંબંધ થાય ત્યારે જીવને સુખનો અનુભવ થાય, એ બેના સંબંધ છૂટે ત્યારે જીવને પરમાત્માનો સંબંધ અને આત્માનો સંબંધ છૂટે ત્યારે સુખનો સંબંધ છૂટી જાય. આ ભગાદોશીને ત્યાં મહારાજ પધાર્યા છે, બોટાદ ગામમાં પધાર્યા છે. ગામમાં એટલી બધી ભીડ થઈ છે, લોકો સમાતા નથી. લોકોમાં પણ જેને જેવી ભાવના હોય તેવું તેઓ બોલતા, ભક્તિ ભાવવાળા નરનારી હતા. તેઓ વિવિધ પ્રકારના પુષ્પ વગેરેથી શ્રીની પૂજા કરતા. તે સમયે બધો સમાજ ત્યાં એકઠો થયો હતો. સંતો તાલ અને મૃદંગ લઈને કીર્તન ગાન સાથે ઉત્સવ કરતા હતા. સમગ્ર હરિભક્તો અબીર અને ગુલાલને ઉડાડતા હતા. તે બધો આકાશમાં, મકાનો ઉપર, જમીન ઉપર છવાઈ જતો હતો. આવા વાતાવરણમાં બંદૂકોના અવાજ પુષ્કળ થતા હતા. ગામમાં બંને દરબારોનું વર્ચસ્વ હતું, તેથી મોટા વેપારીઓ તેમને એક પણ શબ્દ કહેતા નહીં. એક પ્રહોર 3 કલાક રાત વીતી ત્યારે શ્રીહરિ ગામમાં આવ્યા. આવું ભવ્ય સામયુ મહારાજનું કર્યું. 3 કલાક સુધી સામયુ ચાલ્યું. મોટા દરબારો હતા ને બે. તે સમયે પૂછવા લાગ્યા કે આપણે બે મુખ્ય દરબારોમાં કોને ઘેરે જવું? આવું શ્રીજી મહારાજે પૂછ્યું. ત્યારે દરબાર અલૈયા ખાચર શ્રીહરિને શિર ચામર કરતા હતા તે બોલ્યા, અલૈયા ખાચર, કે આપણે પહેલા સોમલા ખાચરને ઘેર જઈએ, હમીર ખાચરને ઘેર જવાનું તો પછી વિચારશું. સહુને માટે રસોઈ બનાવવાનો સામાન સોમલા ખાચરે ભેળો કર્યો છે. કેટલી સરસ વાત છે, ગામમાં બે ભક્તો છે, બંનેને ઉત્સાહ સમાતો નથી. મહારાજે પૂછ્યું, કોને ત્યાં પહેલા જશું? અલૈયા ખાચરે નિર્ણય પણ કેટલો સરસ આપ્યો. મહારાજ બંને ભક્ત છે, પણ સોમલા ખાચરે બધો સામાન તૈયાર કરી દીધો છે, ઘરે બધી જ તૈયારી રાખી છે, એના ઘરે પહેલા જઈએ અને પછી આપણે હમીર ખાચરને ત્યાં જશું. ત્યારે હમીર ખાચરને બોલાવ્યા. શ્રીજી મહારાજે પણ એમને બોલાવ્યા પાછા. શ્રીહરિએ તેમને કહ્યું કે સોમલા ખાચર આવું કહે છે, હવે તમે કહો તેમ અમે કરીએ, તમારું વેણ ઉથાપશું નહીં. ત્યારે હમીર ખાચરે કહ્યું, અલૈયા ખાચર અમારા ગુરુ છે, તેમનું વેણ અમારે રાખવું જોઈએ, અને તેમ કરવામાં અમને લગારેય દુઃખ લાગશે નહીં. ભગવાન શ્રીહરિની વિવેક બુદ્ધિ, ભગવાન શ્રીહરિના એકે એક પગલાની પાછળ મહારાજના ચરિત્રો તો છે, પણ તમને અને અમને સમજાવવા માટે કેટલી બધી વાતોમાં પડી છે, કેટલી બધી વાતો. થોડો જ જો વિવેક માણસ ચૂકી જાય ને, તો આખી ઇમારત ઊભી હોય ને કડડર ભૂંસ નીચે પડી જાય.
અમે ઘરો ઘર ફરીએ છીએ. સારા હરિભક્તોના ઘરના પ્રશ્ન મોટા બસ નાના નાના પ્રશ્ન હોય, આમ બોલી ગયા, આમ ચાલી ગયા, પાંચની વચ્ચે આમ કહી દીધું, અમે આટલું બધું કર્યું, મારી સામે જોયું નહીં, એનો સમય હતો ત્યારે અમે આટલું બધું કર્યું, અમારો સમય આવે ત્યારે કંઈ કણે. આ જ પ્રશ્ન છે. આ બધાની પાછળ વિવેક આપણે ચૂકીએ છીએ. જુઓ મહારાજ, આટલી નાની વાત છે, એક ગામમાં બે હરિભગત છે, એમાં એકના ઘરે જઈએ તો બીજાને દુઃખ ન લાગે, આટલો ઝીણો પણ વિચાર કરે છે. એટલી સરસ નાની વાત જીવનમાં સમજવા જેવી અતિશ ભગત. કોઈને સુખ આપવું એ આપણા હાથમાં નથી, પણ આપણે લગભગ એ પ્રયત્ન કરીએ છીએ કે મારે લીધે આ સુખી થાય, મારે લીધે તે સુખી થાય. કોઈને સુખ આપવું એ આપણા હાથમાં નથી, પણ કોઈને દુઃખ ન આપવું એ તો આપણા હાથમાં છે. હજી મારી વાત સમજજો બહુ. કોઈને સુખ આપવું એ આપણા હાથમાં નથી. ઘણી વાર તમે કોઈને $5,00,000 આપો, પણ હવે એને $1,000,000ની આશા હોય તો $5,00,000 આપો તો સુખી ન થાય. હમણાં જ હરિભક્તો આવ્યા હતા અને મારે વાત નીકળી, એક વાત મને કરી કે એક દીકરાના લગ્ન નક્કી થયા અને $5,000ની રિંગ આપી છોકરીને. તે છોકરીએ પછી લગ્ન નક્કી થયેલા કેન્સલ કરાવ્યા. કેમ કે આઈ એક્સપેક્ટેડ $25,000ની રિંગ એક્સપેક્ટ કરી હતી, તે $5,000ની આપી મને. લગ્ન પહેલે આટલું બધું એક્સપેક્ટેશન હોય. કોઈને સુખ આપવું એ આપણા હાથની વસ્તુ નથી, કોઈને દુઃખ ન આપવું એ આપણા હાથની વસ્તુ છે. એટલા માટે આજથી એ મહેનત કરો, આપણે લીધે કોઈને ઠેસ ન પહોંચે, આપણી વાણીથી કોઈને ઠેસ ન પહોંચે, આપણા વર્તનથી કોઈને ઠેસ ન પહોંચે, આપણા વ્યવહારથી. આ ત્રણ જગ્યાએ વધારે ને વધારે આઘાત થાય છે, કા વાણીથી, કા વર્તનથી અને કા વ્યવહારથી. મહારાજે આટલી નાની બાબતમાં પણ કે આપણે સોમલા ખાચરને ઘરે જઈએ અને અમીર ખાચરને દુઃખ લાગે એ બરાબર નહીં, પહેલા એનું સમાધાન કરી લઈએ. કેવી સરસ વાત કરી. અલૈયા ખાચરનું આવું કેવું છે, પણ અમે એમ ઈચ્છીએ છીએ, ગામમાં બે ભક્તો છે તો તમે કયો એમ કરીએ. ના ના મહારાજ, અલૈયા ખાચર બરાબર કહે છે, એ તમારા ગુરુસ્થાને છે, એનું વચન અમારાથી ઉત્થાપાય નહીં, અને તમે એમના ઘરે સુખેથી પધારો, એમાં અમને લગારે પણ દુઃખ નથી. લો કેટલો આનંદ થયો બંને ભક્તોના હૃદયમાં. તે પછી શ્રીહરિ સોમલા ખાચરના દરબારમાં પધાર્યા. ઉતારાની સંકડાશ ઘણી હતી. આ શાસ્ત્રની એક એક વાત સમજવા જેવી છે. તેમનો દરબારગઢ ખાલી કરાવ્યો, સંકડાશ હતી એમના ઘરે. ઉતર્યા તો એ પણ મહિમાથી ઉતર્યા. બોલો, આ સંતો વિચરણ કરવા નીકળ્યા ને દાદા, તો હરિભક્તોના ઘર રોજ બદલાય, હરિભક્તોના સ્વભાવ પણ બદલાય. કોઈક હરિભગત કારેલાના વખાણ કરવા વાળા હોય તો પછી અમારે કારેલાના પછી શાક કરવો જ પડે, ચાલે જ નહીં. બરાબર કે સ્વામી કારેલાનું બનાવવા છે, કારેલું તો સારું સ્વામી, તંદુરસ્ત, અમેરિકામાં ખાવું જોઈએ. તે બીજે દિવસે જે ભજીયાવાળા ભગત મળે, ત્રીજે દિવસે જે કેલેસ્ટ્રોલવાળા મળે. દાદા, અમારે દરરોજ બધાની જોડે સેટ થવાનું. બોલો, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને જે ટ્રેનિંગ આપવામાં આવે, આપણા દાદા ગુરુજીનું સૂત્ર હતું, સાધુ તો સાત સંબેલિયા જોઈએ. એટલે સાત સંબેલીઓ બળદ હોય ને બધામાં ચાલે. એમાં આપણા સત્સંગના સાધુનું જે ઘડતર, અમે નાના નાના સંતો હતા, ગુરુજી સાથે ગામડામાં જઈએ, મને યાદ છે, રસોડામાં સીધું ઓછું હોય, હરિભક્તો જાજા હોય, રસોઈ બની જાય, બધા હરિભક્તોને પ્રેમથી જમાડી દેવાનું. હરિભક્તો બહુ આગ્રહ કરે, સ્વામી તમે જમો, તમે જમો. ઘણીવાર ખોટું કેવું પડે, આમ તો ખોટું બોલે ને, પણ કેવું પડે, અમે જમી લીધું, કારણ કે અમે જો જમીએ તો હરિભક્તોને થાય એવું ન હોય, અને હરિભક્તોને ખૂટે તો જે હરિભક્તો એને દુઃખ થાય કે મારા ઘરે મહેમાન આવ્યા, બધાને ખૂટ્યું. અને ઇન્ડિયામાં તમને ખબર છે, બે બોલાવ્યા હોય ને ઘણી વખત 12 જણા ભેગા થઈ જાય. હમણાં સુધી આવું મેં જોયું છે, સંતો ભૂખ્યા રહી જાય, સંતો ન જમે. આવું તો ઘણી વાર, એકવાર નહીં ઘણી વાર, આજે પણ આપણા લોયાધામ મંદિરમાં એવું દેખાય. આપણા સંતો છે, ક્યારેક કંઈક વસ્તુ હોય, ખૂટેવી હોય, રસોડામાં પીરસનારા હોય, ખબર ન પડવા દે, પીરસી દે, એ જમવા પાછળથી બેસે ત્યારે જ ખબર પડે કે આજે રોટલી તો બધી પૂરી થઈ ગઈ, સ્વામી તમે શું જમશો, ચિંતા શું, દાળ ભાત છે ને, લો. આપણે કહીએ સ્વામી પણ બે તો રાખવી હતી,
અરે સ્વામી સંતો સારી રીતે જેમાં એમાં આવી જ ગયું, કેટલો મહિમા! આવી રીતે બલિદાન કુરબાનીની ભાવના જ્યાં હોય ત્યાં દાદા દિવ્યતા આવે હા. અને જ્યાં બોચ્યા છે ને શીરાના પહેલેથી સેટ થઈ ગયા હોય આગા પાછા, હે કેરીનો રસ બનાવ્યો હોય તો રસ ખૂટી પડે ચાલુ માં, કેમ પીરસનારે 4-5 ડોલાગી પછી કરી નાખી, ત્યાં પછી શું થાય? રસોડામાં કુરુક્ષેત્ર રચાય પછી. હા દાદા, કહેવાનું શું? નાની નાની વાતે જીવનમાં, એટલા માટે જ આ કથા હું વારંવાર કહું છું, છોડતા શીખીએ, સહન કરતા શીખીએ, જતું કરતા શીખીએ, સામેવાળાને સમજતા શીખીએ, આટલું જ કરવાનું છે, બીજું શું કરવાનું દાદા? ઘણી વાર આપણે અહીંયા રસોડામાં સંતો પીરસતા હોય, એમાં ખાસ કરીને નિષ્કામ સમય હોય અને પીરસતા હોય, આગ્રહ કરી કરીને પીરસીએ, સારી વસ્તુ પૂરી કરી દે, રોટલી પતાવી દીધી હોય, ક્યારેક કંઈક મિષ્ટાન બનાવે પૂરું થઈ જાય, એ જમવા બેસે ત્યારે જ ખબર પડે, પણ એમને એટલો બધો આનંદ હોય કે સ્વામી ચિંતા શું કામ, આ તો હજી દાળ ભાત છે જ ને, સંતો સારી રીતે જેમાં એમાં બધું આવી ગયું, લો બીજાને જમાડ્યાનો આનંદ, ત્યારે એમ થાય. ત્યાગની ભાવના, એમાં જ માણસનો મહિમા છે. તેન ત્યક્તેન ભુંજીથા આપણા ઉપનિષદોએ કહ્યું. હમણાં કેટલી સરસ કોઈએ વાત કરી, 10 કિલો સોનાના ઘરેણા પહેરીને સામેથી માણસ આવતો હોય ને, કોઈનું માથું ઝૂકે પણ નહીં, નજર પણ ન ઝૂકે, બગડે ખરી નજર. 10 કિલો સોનાના ઘરેણા પહેરીને આવનારા માણસને જોઈ કોઈની નજર બગડે, ઝૂકે નહીં, માથું ન ઝૂકે, હાથ ન ઝૂકે, અહીયું ન ઝૂકે, પણ એની દ્રષ્ટિએ સામેથી અલમસ્ત કોઈ સાધુ ભભૂત લગાવીને આવતો હોય ને, ખાલી ભભૂત લગાવીને કોઈ સારો સાધુ આવતો હોય ને, એને જોઈને પણ ભલ ભલાના મસ્તક નમી જાય. મહિમા ભોગનો ક્યારેય નથી, મહિમા ત્યાગનો જ છે. કેટલું માણસ પાસે છે એનાથી એની મોટાઈ નથી, કેટલું છોડી શકે છે એનાથી એની મોટાઈ, એનાથી એનો મહિમા છે. પણ ચારે બાજુ જ્યારે ભૌતિકવાદ અને ભોગવાદ એને ભરડો લીધો છે, ત્યારનો માણસ સમજી નથી શકતો, ભોગમાં ડૂબ્યો છે, ભેગું કરવામાં ડૂબ્યો છે. પણ ખરેખર છોડતા જો શીખી જાય, જતું કરતા જો શીખી જાય, સહન કરતા જો શીખી જાય, થોડી તકલીફ પડે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS આખી દુનિયામાં ચાલતી એક મોટામાં મોટી મહાકાય સંસ્થામાં જેનું નામ છે RSS, RSSનું પાયાનું ઘડતર એટલું જ છે કે બીજાને ત્યાં તમે જાઓ તો તમે એને બોજરૂપ ન લાગવા જોઈએ, એના ઘરનું કંઈક દુઃખ હોય, કંઈક ઉણપ હોય, એમાં તમે સહભાગી બનતા શીખી જાઓ તો તમે જીવન જીવતા શીખી ગયા. બોલો, એમના આદિ સ્થાપક જેમને ગુરુજી નામથી ઓળખાતા, કેસરમ એવું કંઈ કરતું નામ ખબર છે, બહુ સરસ નામ હતું ઇતિહાસમાં, પણ આટલું જ એમણે શીખવાડ્યું અને આજે તમે જુઓ. ત્યાગની ભાવના, બલિદાનની ભાવના, કુરબાનીની ભાવના, લોકમાં આ શાસ્ત્રમાં કઈ વાત? સહન કરતા શીખે એ મોટો છે, આ સત્સંગમાં જેટલું સહન કરે છે મોટો છે. વારંવાર સાંભળ્યું ને આપણે, આજે આપણે સાંભળ્યું, પાપ કર્મ ફેલ ફતુર છોડીને સત્સંગી થયા. જે છોડે છે એ સાચો સત્સંગી છે, જે કંઈ છોડી જ નથી શકતો એ સત્સંગી શેનો? કેવી સરસ વાત, ઉતારાની સંકળાશ ઘણી હતી, આટલું લખ્યું ખાલી. લો, અમારા ભીખુ દાદા બહુ સરસ વાત કરે હા, વચ્ચે દાદાને દાંત બધા કાઢી નાખ્યા, યતીશ ભગત, અને દાદાને દાંત બધા કાઢી નાખ્યા, ખવાય તો નહીં, ઉપર તો સંતો ઠાકોરજીનો થાળ રૂટીન પ્રમાણે જે બનતો એ બનાવતા હોય. દાદા કે બરાબર છે બરાબર છે, એટલે દાદા ફરિયાદ કરે નહીં, એટલે સંતો રૂટીન કરે. હું એકવાર નીચે પીરસવા આવ્યો, મેં જોયું દાદા બધી વસ્તુ કાઢી નાખે છે, જમાતું નથી, એટલે દાદાને મેં 2-3 વાર માર્ક કર્યું, પૂછ્યું આ રીતે કે દાદા તમને કોઈ તકલીફ હોય, ખીચડી બનાવી? ના ના ના, બરાબર બરાબર છે, બધું બરાબર છે. દાદા કંઈ તમને તકલીફ હોય તો કહેજો. તો શું કહે દાદા ખબર? મને આ બહુ વાત ગમી ગઈ, એમ સ્પર્શી ગઈ, સ્વામી બધું જ બરાબર છે, ખાલી 5 કિલો વજન ઓછો થઈ ગયો. કેટલી વિવેકપૂર્ણ વાત છે, તમે સમજ્યા? ઓછું ખાઈએ છીએ તો વજન ઓછો થશે, એમાં શું? અને વાસ્તવિકતા તો છે જ ને. પણ આપણને એમ થાય જીવનમાં
વિવેક જેની પાસે છે ને દસમો નિધિ છે, એક પણ નિધિ એના ઘરમાં ન હોય, વિવેક નામનો નિધિ એના જીવનમાં હોય તો બધા નિધિ આવતા રહે. ગુરુજીએ પાટોત્સવની કથામાં બહુ સરસ વાત કરી હતી, દરેક ગ્રહસ્થ ભક્તોએ આ પાટોત્સવ વાળી ગુરુજીની જે કથા હતી જરૂર સાંભળવી જોઈએ, જરૂર સાંભળવી જોઈએ. પરિવારમાં કેવું હોવું જોઈએ, પિતા પુત્ર વચ્ચે કેવું હોવું જોઈએ, બરાબર, સાંસારિક જીવન કેવું હોવું જોઈએ. ધર્મભક્તિની કથામાં ગુરુજી વાત કરી હતી કે વડીલ થયા પછી ઘરમાં બોલવામાં જો થોડો વિવેક રાખે ને તો ગરમ ગરમ શીરો આવે ભાઈ, અને જો થોડો વિવેક ચૂકી જાય ને વડીલો તો પછી વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે. શ્રીજી મહારાજ આવી રીતે પધાર્યા છે, ઉતારાની સંકડાસ ઘણી હતી, દરબારગઢ ખાલી કરાવ્યો, સંતોને અને દરબારોને બીજી જગ્યાએ ઉતારો કરાવ્યો. તે સ્થળે તો શ્રીહરિ, પાર્ષદો અને મુકુંદાનંદ બ્રહ્મચારી એટલા જ વિચાર કરીને રહ્યા. લો, ઓરડાઓ અને ઓસરી ઘણા સુંદર હતા, ત્યાં એક પલંગ બિછાવી દીધો. શ્રીહરિ આવીને તેના ઉપર બિરાજમાન થયા. સંતોની સભા આગળ બેઠી, બ્રહ્મચારી અને વિપ્ર રસોઈ કરવામાં લાગી ગયા. રસોઈ તૈયાર થઈ ત્યારે બ્રહ્મચારી આવ્યા, તેમને દેખીને પરમ કૃપાળુ શ્રીહરિ તત્કાળ જમવા માટે ઊભા થયા. પહેરેલા વસ્ત્ર ત્યાં ઉતાર્યા, એક પિત્તાંબર પહેર્યું ને એક સાલ ઓઢી બાજોટ ઉપર બેસીને ગરમ પાણીથી નાયા, અંગ લૂછીને વસ્ત્ર પહેરી લીધા. શ્રીહરિ પ્રેમથી અનંત પ્રકારના ભોજનોને જમ્યા, અત્યંત આનંદને માણતા પાર્ષદો તે પછી જમ્યા. શ્રીહરિએ ચડું કરીને જળપાન કર્યું, પછી મુખવાસ લીધો. ચાખડીઓ પહેરીને જ્યાં સંતો બેઠા હતા ત્યાં આવ્યા. શ્રીહરિને આવ્યા દેખીને શ્રીહરિ અનંત ભુવનના અધિપતિ છે આવું વિચારીને બધી સભા ઊભી થઈ ગઈ. શ્રીહરિ બેઠા, પછી સૌ બેસી ગયા. જ્યારે અધરાત થઈ ત્યારે શ્રીહરિ પોઢી ગયા, સંતોને જવાની રજા આપી એટલે તેઓ પોતાને મુકામે ગયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રીહરિચરિતામૃત સાગરના ચતુર્થ પૂર્વમાં શ્રીહરિ સારંગપુરથી બોટાદ પધાર્યા, એ નામે 44મું તરંગ સમાપ્ત થયું. બોલો ઘનશ્યામ મહારાજની.